ગુડ મોર્નિંગ, જય મામાદેવ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 2 એનું પુનરાવર્તન જોઈએ. આપણે અત્યાર સુધીની અંદર સ્વાપોથીની અંદર પાઠ 1 કે ચાલો ઇતિહાસ જાણીએ સંપૂર્ણપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. તેમાં વિદ્યાર્થી તમે પણ મારી સાથે સ્વાપ પાઠ 1 પૂર્ણ કરી નાખ્યો હશે. હવે આજથી આપણે પાઠ 2 નું પુનરાવર્તન જોઈએ. કે પાઠ 2 નો પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. વિકલ્પો આપેલા છે, વિકલ્પમાં આન્સર પણ આપેલા છે. આન્સર જે સાચો આન્સર જવાબ છે એને તમારે બોક્સની અંદર ABCD ટાઈપમાં લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, કે પહેલો વિકલ્પ એવો છે કે આદિ માનવનું જીવન કેવું હતું. જ્યારે આદિ માનવ સ્થાયી નહોતા થયા ત્યારે એનું જીવન કેવું હતું, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા, જ્યાં ખાવાનું મળે ત્યાં રોકાઈ જતા, એવું જીવન હતું. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન આપ્યા છે કે ભટકતું જીવન, સ્થાયી જીવન, નગર વસાહતનું જીવન અને ગ્રામીણ જીવન. વિદ્યાર્થી મિત્રો, સ્થાયી એટલે એક જગ્યાએ જ રહેતા લોકો, નગર વસાહત એટલે કે શહેરમાં રહેતા, ગ્રામીણ વસાહત એટલે કે ગામડામાં રહેતા, નહીં. પરંતુ કેવું હતું એનું જીવન, તો કે ભટકતું જીવન હતું. તો વિકલ્પ આવશે એ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 જોઈએ કે આદિ માનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા. એ ભટકતા તો હતા, એ સ્થાયી નહોતા, પરંતુ કેવા પ્રાણીઓને એ શોધવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. તો કે જે વાઘ અને સિંહ, એને તો બીક લાગે મનુષ્યને જોઈને. વાઘ અને સિંહ એવા પ્રાણીઓ છે કે આપણને ખાઈ જાય માંસાહાર. હાથી અને ગેંડા, ગેંડા પણ ખાઈ જાય. પછી હરણ અને ઘેટા બકરા, ત્યાર પછી ડાયનોસોર અને ગેંડા. ગેંડાની તો વાત કરીએ એટલે આ બે ઓપ્શન નીકળી જાય. વાઘ અને સિંહ પણ નીકળી જાય. તો કેવા પ્રાણીઓને શોધતા, તો કે હરણ અને ઘેટા બકરાને. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન આવશે સી. ત્યાર પછીનો જોઈએ પ્રશ્ન કે આદિ માનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા. જો વાત જો સરખો ને તો જવાબ સાચો એમાં આપેલો છે, પરંતુ આદિ માનવનો શિકાર કરવા માટે કેવા સાધનો ઉપયોગ કરતા નહોતા. એની પાસે બંદૂક હતી, પથ્થરના હથિયારો હતા, હાડકાના હથિયારો હતા અને લાકડાના હથિયારો હતા. આ ત્રણેય પ્રકારના હતા, પથ્થર, હાડકા અને લાકડા. એની પાસે ત્યારે બંદૂક હતી નહીં. તો વિકલ્પ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે આદિ માનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો. આદિ માનવ છે પેલા, એ કઈ ટેકનોલોજી ધરાવતો હતો, એ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો. તો કે છે ઇલેક્ટ્રિક હતું જ નહીં ત્યારે, યાંત્રિક એ પણ ત્યારે નહોતું, લોખંડની, લોખંડ તો એની પાસે હતું જ નહીં જરા પણ, એ ઉપયોગ પણ નહોતા કરતા. અને પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો એટલે એને પાષાણ યુગ પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ આવશે ડી. ત્યાર પછીનો જોઈએ કે મહેરગઢ છે એ ક્યાં આવેલું છે. એ મહેરગઢ આપણે 4 એ દેશના નામ આપેલા છે, ભારતની અંદર, અફઘાનિસ્તાનમાં, શ્રીલંકામાં અને પાકિસ્તાનમાં. અત્યારે આપણે જોઈએ કે હાલ પાકિસ્તાનની અંદર મહેરગઢ આવેલું છે, આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે. તો વિકલ્પ આવશે ડી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6 કે કાશ્મીરનું કયું સ્થળ એવું છે કે પાષાણકાલીન અવશેષો મળી આવેલા છે અથવા ધરાવે છે. કે કાશ્મીરનું કયું શહેર એવું છે કે જ્યાં પાષાણકાલીન અવશેષો મળી આવેલા છે. તો કે અનંતનાગ છે, ગુરજોન છે, ઉલ્લુ છે અને દેહરાદૂન છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો તો આપણામાંથી એ, સી અને ડી વિકલ્પનો પાઠમાં ક્યાંય ઉલ્લેખ જ નથી થયો. ઉલ્લેખ થયો છે ગુરજોન. આ ત્રણેય પાઠ જે વિકલ્પ છે એનો ઉલ્લેખ જ નથી થયો. જો તમે સંપૂર્ણપણે સમજાવો ને તો આનો વિકલ્પનો આન્સર આવે છે ગુરજોન. જે ગોપકાળ છે તે એ કાશ્મીરની અંદર આવેલું છે. ત્યાર પછી વિકલ્પ જોઈએ કે ભીમબેટકા કયા રાજ્યની અંદર આવેલું છે, જે આપણને પ્રાકૃતિક ચિત્રો વળી આવેલા છે આદિમાનવના, એને દોરેલા હતા. એ કઈ જગ્યાએ આવેલું છે વિદ્યાર્થી મિત્રો? મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર કે ઉત્તર પ્રદેશની અંદર? વિદ્યાર્થી મિત્રો, એ આવેલું છે આપણને
પહેલામાં